नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आजना सेशन में आप सबनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आजना सेशन में आप लोग सीखवाना छे लेसन नंबर 9। आ लेसन नाम है रिज्यूम राइटिंग। मित्रों, खूबज अगत्यनो टॉपिक है रिज्यूम राइटिंग, आप लोग खास जरूरी एवं टॉपिक, कारण के आईटीआई कम्प्लीट कर लीधा बाद आप लोगों ने कोई ने कोई जगह जॉब मेळवानी छे, नौकरी करवानी छे। तो आ नौकरी मेळवा माटेनुं प्रथम पगथियुं एटले रिज्यूम राइटिंग, जेने आपणे सीवी अथवा बायोडेटा तरीके पण ओळखता होईए छे सामान्य भाषामां। तो आ रिज्यूम सीवी बायोडेटा एप्लिकेशन केवी रीते तैयार करी शकाय अने એને ખૂબ જ આકર્ષક બનાવી શકાય જેથી કરીને તમને જોબ મેળવવામાં સરળતા રહે। મિત્રો, એવું કહેવાય છે કે તમારું રિઝ્યુમ છે એ તમારું પ્રતિબિંબ છે, મતલબ કે તમે તમારી પર્સનાલિટી છે આ રિઝ્યુમ દ્વારા સાબિત કરી શકો। તો રિઝ્યુમને આકર્ષક અને વ્યક્તિ, જોબ આપનાર વ્યક્તિ એટલે કે કંપનીના માલિક છે કે કંપનીના મેનેજર છે, એ તમારું રિઝ્યુમ જોઈને જ આકર્ષિત થઈ જાય। આવા પ્રકારનું રિઝ્યુમ તૈયાર કરીએ તો આપણને જોબ મેળવવામાં ખૂબ જ સરળતા રહે। તો આપણે આ લેસનમાં એ સમજીએ કે આકર્ષક રિઝ્યુમ કેવી રીતે તૈયાર કરી શકાય છે। તો સૌથી પહેલાં લેસનના હેતુઓ સમજી લઈએ। ડિસ્ક્રાઇબ અબાઉટ ધ જોબ એપ્લિકેશન પ્રોસેસ ફ્લો ચાર્ટ। સૌથી પહેલાં તો જોબ એપ્લિકેશન માટેનો એક ફ્લો ચાર્ટ તમારી સામે આપણે રજૂ કરશું કે કેવી રીતે અલગ અલગ સ્ટેપમાં તમે જોબ મેળવી શકો। ત્યારબાદ રાઇટ અ જોબ એપ્લિકેશન લેટર ઇન રિસ્પોન્સ ટુ એન એડવર્ટાઇઝમેન્ટ। ન્યૂઝપેપરમાં અથવા કોઈપણ જગ્યાએ તમે જે જાહેરાત જોઈ છે જોબ માટેની, એને ધ્યાનમાં રાખીને જોબ એપ્લિકેશનનો લેટર કેવી રીતે લખી શકાય એ સમજવાનું છે। અને ત્યારબાદ રાઇટ અ કરિક્યુલમ વિટે અથવા તો રિઝ્યુમ ઓફ યોર સેલ્ફ ટુ કંપની ધ એપ્લિકેશન, મતલબ કે એપ્લિકેશન લેટરની સાથે જોડવા માટે તમારો કરિક્યુલમ વિટે અથવા તો રિઝ્યુમ સીવી, જેને કહેવાય ટૂંકમાં કરિક્યુલમ વિટે એટલે સીવી, સીવી અથવા તો રિઝ્યુમ કેવી રીતે તૈયાર કરવું એ આ લેસનમાં આપણે સમજવાના છીએ। તો શરૂઆત કરીએ મિત્રો, સૌથી પહેલાં ફ્લો ચાર્ટ ઓફ ધ જોબ એપ્લિકેશન પ્રોસેસ। સૌથી પહેલાં તમે રીડ જોબ એડવર્ટાઇઝમેન્ટ, સૌથી પહેલું તો કામ અહીંથી શરૂ થશે કે તમે જોબ માટેની એડવર્ટાઇઝમેન્ટ કોઈ ન્યૂઝપેપરમાં અથવા તો કોઈ ટેલિવિઝન ઉપર અથવા તો અલગ અલગ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી તમને જોબ વિશેની જાહેરાત ખબર પડી પહેલાં। ત્યારબાદ બીજું કામ શું કરવાનું, તો આઈડેન્ટિફાય જોબ દેટ સ્યુટ્સ રિક્વાયરમેન્ટ, મતલબ કે જોબ વિશેની જાહેરાત તમે જોઈ, તમારી ક્વોલિફિકેશન અને આ જોબની જે રિક્વાયરમેન્ટ છે એ બંને એકબીજા સાથે મેચ થાય છે કે નહીં એ તમારે જોવાનું છે। ત્યારબાદ જો મેચ થતી હોય તો નેક્સ્ટ પોઈન્ટ, પ્રિપેર રિઝ્યુમ ઓર કવર લેટર ટુ અપ્લાય ફોર ધ જોબ। તમારે આ જોબ માટે અપ્લાય કરવા માટેનો કવર લેટર અને રિઝ્યુમ તૈયાર કરવાનું છે। ત્યારબાદ સેન્ડ એપ્લિકેશન લેટર એન્ડ રિઝ્યુમ। હવે આ એપ્લિકેશન લેટર અને રિઝ્યુમ જો તમારે ઈમેલથી મોકલવાનું થતું હોય તો ઈમેલ દ્વારા એ મોકલી આપો। જો ઈમેલને બદલે તમને એમ એવું કહેવામાં આવ્યું હોય કે પોસ્ટમાં હાર્ડ કોપી એની મોકલવાની છે તો હાર્ડ કોપી મોકલી આપો। ત્યારબાદ રિસીવ ઇન્ટરવ્યૂ કોલ। હવે અહીંયા રિઝ્યુમ મોકલી દીધું, ત્યાર પછી એ લોકો દ્વારા તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, તો ઇન્ટરવ્યૂ કોલ લેટર મળે એની રાહ જુઓ। ઇન્ટરવ્યૂ કોલ લેટર મળી જાય ત્યારબાદ અપીયર ફોર એન ઇન્ટરવ્યૂ, મતલબ કે હવે તમારે તમારા ઇન્ટરવ્યૂ માટે હાજર થવાનું છે, ઉપસ્થિત થવાનું છે। અને ઇન્ટરવ્યૂમાં જો તમે શ્રેષ્ઠ દેખાવ કરશો તો અંતિમ પડાવ જે અહીંયા છે ગેટ ધ જોબ, મતલબ હવે અહીંયા તમને જોબ મળી જશે। તો આટલા તબક્કાઓમાંથી પસાર થઈ અને આપણને જોબ મળતી હોય છે। તો હવે સૌથી પહેલાં તો રિઝ્યુમ કેવી રીતે તૈયાર કરવું, અહીંયા તમારી સમક્ષ રિઝ્યુમનો એક નમૂનો પ્રસ્તુત કર્યો છે, આના ઉપરથી તમારે તમારું રિઝ્યુમ તૈયાર કરવાનું છે। તો સૌથી પહેલાં રિઝ્યુમમાં તમારા રિઝ્યુમ પ્રિપેર કરવા માટે તમે જે કાગળનો ઉપયોગ કરો છો, જે પેપર છે, એ પેપરમાં તમારી સામે જમણી બાજુ ઉપર સૌથી પહેલાં
તમારે તમારું આખું નામ અને આખું એડ્રેસ અહીંયા લખવાનું થશે, બરાબર? આ આખું નામ ખાસ લખવાનું અને એડ્રેસ પૂરેપૂરું જે ટપાલ મળી જાય એ પ્રકારનું પૂરેપૂરું એડ્રેસ તમારે અહીંયા લખવાનું થશે. તો અહીંયા ઉદાહરણ તરીકે મેં આપ્યું છે રવિશંકર મહેતા 202 મહાત્મા એપાર્ટમેન્ટ જવાહર રોડ રાજકોટ અને આ એનો પિનકોડ નંબર. તો આ રીતે એડ્રેસ લખવાનું છે અને નામ લખવાનું છે. ત્યારબાદ કરિયર ઓબ્જેક્ટિવ, કરિયર ઓબ્જેક્ટિવ રેઝ્યુમમાં અહીંયા તમે તમારું નામ એડ્રેસ લખ્યું ત્યાર પછી તમારો કરિયર ઓબ્જેક્ટિવ, તમારા કારકિર્દીનો શું હેતુ છે એ તમારે લખવાનું છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ તરીકે અ કાર્પેન્ટર પોઝિશન ઇન અ વેલ નોન કન્સ્ટ્રક્શન કંપની દેટ પ્રોવાઇડ્સ ધ ઓપોર્ચ્યુનિટી ટુ ફર્ધર ડેવલપ કાર્પેન્ટરી એન્ડ અધર સ્કિલ્સ. મતલબ કે આ વ્યક્તિ એવું કહેવા માગે છે કે હું કોઈ વેલ નોન કન્સ્ટ્રક્શન કંપનીમાં, વેલ નોન એટલે ખૂબ જ પ્રખ્યાત કન્સ્ટ્રક્શનની કંપની હોય, પ્રખ્યાત કંપનીમાં કાર્પેન્ટરની પોઝિશન મેળવવા માગું છું અને ભવિષ્યમાં કાર્પેન્ટરને લગતી અને બીજી બધી સ્કિલ્સ મારી અંદર ડેવલપ થાય એ મારા કરિયરનો ઓબ્જેક્ટિવ છે, મતલબ મારી કારકિર્દીનો એ હેતુ છે. તો અહીંયા કારકિર્દી વિશેનો હેતુ દર્શાવવાનો છે, મતલબ તમે તમારી કારકિર્દીમાં આગળ શું કરવા માગો છો, તમે ક્યાં પહોંચવા માગો છો, તમારા હેતુઓ શું છે, તમારું ઉદ્દેશ્ય શું છે એ તમારે કરિયર ઓબ્જેક્ટિવમાં દર્શાવવાનો હોય. ત્યારબાદ સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ્સ, મતલબ કે તમે અત્યાર સુધી આ કામ કર્યું તો એનેથી તમારી અંદર કઈ એવી આવડત વિકસી છે જે આવડત કંપની માટે ખૂબ જ ઉપયોગી થશે. તો તમારે તમારી આવડતો વિશે, તમારી સ્કિલ વિશે એક ડિસ્ક્રિપ્શન આપવાનું છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણમાં આપણે કાર્પેન્ટરની પોઝિશન માટે વાત કરી છે, તો કાર્પેન્ટરને લગતી સ્કિલ્સ છે અહીંયા લખી છે. જુઓ, કેપેબિલિટી ટુ કરેક્ટલી અન્ડરસ્ટેન્ડ ધ બ્લુ પ્રિન્ટ્સ, મતલબ કાર્પેન્ટર માટે ફર્નિચર બનાવવાનું છે તો ફર્નિચરની બ્લુ પ્રિન્ટ બરાબર રીતે હું સમજી શકું છું એવી મારી સ્કિલ છે. ત્યાર પછી સ્કિલ એટ હેન્ડલિંગ પાવર ટૂલ્સ એન્ડ હેન્ડ ટૂલ્સ, પાવર ટૂલ્સ અને હેન્ડ ટૂલ્સનો ઉપયોગ કરવાની આવડત છે. એબિલિટી ટુ ડુ વર્ક વિથ ઇન ગીવન ટાઈમ પીરિયડ, મતલબ જે સમય આપવામાં આવ્યો છે એટલા સમયની અંદર કામ સરળતાથી પૂરું કરવાની આવડત છે. અને પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ કમ્યુનિકેશન, મતલબ કે હું ઇંગ્લિશ ભાષા સમજી શકું છું, વાંચી શકું છું, બોલી શકું છું, લખી શકું છું. તો આની પણ ખાસ જરૂરિયાત રહે છે કારણ કે આધુનિક કંપનીઓમાં અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા કર્મચારીઓને ખાસ એમાં મોકો આપવામાં આવતો હોય છે, એને પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે. તો અહીંયા આપણે કયા પ્રકારની સ્કિલ્સ ધરાવીએ છીએ એના વિશેની વાત લખવાની છે. ત્યારબાદ એક્સપિરિયન્સ, જો કોઈ અનુભવ હોય તો તમારે ત્યાં લખવાનો છે. માનો કોઈ કોઈ એક્સપિરિયન્સ નથી તો અહીંયા ફ્રેશર એવું લખી દેવાનું. તો એક્સપિરિયન્સ, આ વ્યક્તિ એવું કહે છે કે વર્કડ એઝ અ કાર્પેન્ટર એટ માયા કન્સ્ટ્રક્શન કંપની અમદાવાદ ફ્રોમ 2017 ટુ ટીલ ડેટ. મતલબ કે અમદાવાદની અંદર માયા કન્સ્ટ્રક્શન કંપની નામની જે કંપની છે એમાં 2017થી ટીલ ડેટ એટલે કે આજ સુધી હું કાર્પેન્ટર તરીકે કામ કરતો હતો. ત્યારબાદ નેક્સ્ટ રિસ્પોન્સિબિલિટીઝ પરફોર્મડ, હવે મતલબ આ જગ્યાએ જ્યારે હું કામ કરતો હતો તો મેં કયા પ્રકારની રિસ્પોન્સિબિલિટી, કયા પ્રકારની ફરજો નિભાવેલી છે એ ત્યાં તમારે દર્શાવવાનું છે. દાખલા તરીકે અહીંયા ફરજો કઈ નિભાવી છે અને કઈ જવાબદારીઓ સ્વીકારી છે તો લખ્યું છે, જુઓ, ઇફેક્ટિવલી મેનેજ્ડ કન્સ્ટ્રક્શન ટીમ ઓફ 3, મતલબ કે મારી નીચે 3 લોકો કામ કરતા હતા અને 3 લોકોની ટીમ છે એને ઇફેક્ટિવલી મેનેજ કરીને મેં કામ કર્યું છે. ત્યારબાદ કટઆઉટ ધ ડિફરન્ટ મટીરિયલ્સ એઝ પર ધ મેઝરમેન્ટ, માપ સાઇઝ જે આપવામાં આવેલી હોય એ માપ સાઇઝ પ્રમાણે અલગ અલગ પ્રકારના મટીરિયલ, જે લાકડું ફર્નિચર બનાવવા માટે કે બીજા કોઈ પણ પ્રકારના મટીરિયલની જરૂરિયાત હોય તો એને બરાબર રીતે કટિંગ કરવાની આવડત મારી પાસે હતી. ત્યારબાદ પ્રિપેર્ડ લેઆઉટ એઝ પર ધ બ્લુ પ્રિન્ટ, બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું લેઆઉટ તૈયાર કરવાની જવાબદારી પણ નિભાવેલી છે. અને હેન્ડલ્ડ પાવર ટૂલ્સ ઓલ્સો, પાવર ટૂલ્સ મતલબ ઇલેક્ટ્રિસિટીથી ચાલતા અલગ અલગ પ્રકારના ટૂલ છે એને પણ હું સરસ રીતે હેન્ડલ કરી શકું છું. તો આટલી રિસ્પોન્સિબિલિટીઝ એણે પરફોર્મ કરેલી છે. ત્યારબાદ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, હવે તમારી પાસે કઈ શૈક્ષણિક લાયકાત છે એ શૈક્ષણિક લાયકાત વિશેનું ડિસ્ક્રિપ્શન પણ તમારે ત્યાં આપવાનું છે.
તો જુઓ ત્યાં કમ્પ્લીટેડ આઈટીઆઈ કાર્પેન્ટરી ફ્રોમ એબીસી ઇન્સ્ટિટ્યુશન ઇન 2016 2016ની અંદર આઈટીઆઈમાં કાર્પેન્ટરનો ટ્રેડ આપણે પૂરો કર્યો છે આ વ્યક્તિએ, અને એબીસી ઇન્સ્ટિટ્યૂટમાંથી 2016માં એ પૂરો કર્યો છે. એની પહેલાં શું કર્યું છે? તો એની પહેલાં ડીડ એસએસસી ફ્રોમ એસઆર ગવર્મેન્ટ હાઈસ્કૂલ રાજકોટ 36 આ એનો પિનકોડ નંબર, અને 2015ની અંદર એસઆર ગવર્મેન્ટ હાઈસ્કૂલમાંથી મેં એસએસસી એટલે કે ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી છે. ત્યારબાદ અહીંયા કાર્પેન્ટર કરેલું છે. તો આ એની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત કહેવાય. ત્યારબાદ પર્સનલ ડિટેલ્સ, અંતમાં વ્યક્તિગત માહિતી પણ ખાસ જરૂરી હોય છે. તો પર્સનલ ડિટેલ્સ અહીંયા લખવામાં આવે, એમાં ફૂલ નેમ રવિશંકર મહેતા, ત્યારબાદ જેન્ડર એટલે એની જાતિ છે મેલ પુરુષ જાતિ, ત્યારબાદ ડેટ ઓફ બર્થ એટલે જન્મ તારીખ, કોન્ટેક્ટ ડિટેલ્સ જેમાં કોન્ટેક્ટ નંબર તમારે લખવાનો છે, મેં અહીંયા અંદાજિત લખ્યો છે, તમારે તમારો કોન્ટેક્ટ નંબર સાચો લખવાનો છે, અહીંયા જન્મ તારીખ તમારી લખવાની છે. ત્યારબાદ ઈમેલ આઈડી, ઈમેલ એડ્રેસ. મિત્રો ખાસ હવે દરેક કંપનીવાળા લોકો આવું આગ્રહ રાખે છે કે ઈમેલ એડ્રેસ ખાસ હોવું જોઈએ તમારું, તો ઈમેલ એડ્રેસ ન હોય તો બનાવી લેવાનું અને એને ત્યાં દર્શાવવાનું. તો આ પ્રમાણે રિઝ્યુમ આપણું અહીંયા કમ્પ્લીટ થયું. હવે રિઝ્યુમ પહેલાં કવર લેટર, જેને આપણે કહીએ એપ્લિકેશન લેટર, તો એપ્લિકેશન લેટર પણ કેવી રીતે લખવો જોઈએ એ અહીંયા આપણે ખાસ શીખી લઈએ. એપ્લિકેશન લેટરની સાથે તમારે રિઝ્યુમ જોડવાનું છે, એટલે પહેલાં એપ્લિકેશન લેટર તૈયાર થાય અને ત્યાર પછી રિઝ્યુમ તૈયાર થાય. તો આ એપ્લિકેશન લેટર કેવી રીતે લખાશે એ સમજી લઈએ. સૌથી પહેલાં તો પહેલાંમાં જે કર્યું હતું એ પ્રમાણે અહીંયા તમારું આખું નામ અને એડ્રેસ લખવાનું છે, અને એડ્રેસની નીચે જે તારીખે તમે અરજી કરી રહ્યા છો, જે તારીખે તમે એપ્લિકેશન મોકલવાના છો, એ તારીખ અહીંયા ખાસ લખવાની છે. બરાબર, તારીખ વગર એમને એમ લેટર જવા દેવાય નહીં. તો પહેલાં અહીંયા ખાસ તારીખ લખવાની, ત્યારબાદ કોને મોકલવાનો છે. આ અહીંયા તો આપણે મોકલનારનું નામ છે, પણ તમે કયા વ્યક્તિને મોકલો છો એનું નામ અને સરનામું અહીંયા લખવું પડે. તો અહીંયા મોકલી રહ્યા છીએ આપણે ટુ ધ મેનેજર, ખુશી કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ, આશ્રમ રોડ, રાજકોટ. તો અહીંયા મેનેજર છે ખુશી કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના, આશ્રમ રોડ ઉપર અને રાજકોટમાં, આ જગ્યાએ આપણે આ લેટર મોકલી રહ્યા છીએ. ત્યારબાદ સૌથી પહેલાં સંબોધન આવશે. સંબોધનમાં રિસ્પેક્ટેડ સર અથવા તો રિસ્પેક્ટેડ મેડમ, બેમાંથી કોઈ પણ યોગ્ય હોય એ લખવાનું છે. ત્યારબાદ વિષય, સબ્જેક્ટ એવું કરીને અહીંયા તમારે વિષય દર્શાવવાનો છે. વિષયમાં શું લખવાનું? તો એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કાર્પેન્ટર ઇન યોર કંપની, તમારી કંપનીમાં કાર્પેન્ટર તરીકેની પોસ્ટ માટેની એપ્લિકેશન છે. આ સબ્જેક્ટ એટલે કે વિષય લખવો ખાસ જરૂરી છે, જેથી કરીને આ લેટર વાંચનાર વ્યક્તિને વિષય ઉપરથી જ ખાસ અંદાજ આવી જાય કે આ લેટરમાં શું લખેલું હશે. પછી પહેલો પેરેગ્રાફ, હવે પહેલા પેરેગ્રાફની અંદર શું લખવાનું? તો પહેલા પેરેગ્રાફની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ જોબ વિશેની જે જાહેરાત છે, એ જાહેરાત તમે ક્યાં વાંચી અને તમે એ વાંચીને આના માટે અપ્લાય કરી રહ્યા છો, આ જોબ મેળવવા માટે તમે ઈચ્છુક છો અને તમે આ જોબ માટે અપ્લાય કરવા માગો છો, આવું પહેલા પેરેગ્રાફની અંદર લખવાનું હોય. તો જોઈએ, વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ સંદેશ ડેઇલી, એટલે કે સંદેશ નામનું જે દૈનિક છે, જે વર્તમાનપત્ર આવે છે, એમાં તમારી એડવર્ટાઇઝમેન્ટ અમે વાંચી છે. એડવર્ટાઇઝમેન્ટ ક્યારે આવી હતી? તો પબ્લિશ્ડ ઓન 8th July 2020, 8th July 2020ના રોજ સંદેશ નામના દૈનિકની અંદર તમારી જે જાહેરાત પ્રસિદ્ધ થઈ છે એના અનુસંધાને, વિથ રેફરન્સ ટુ એટલે તેના અનુસંધાને, આઈ વુડ લાઈક ટુ અપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ કાર્પેન્ટર ઇન યોર કંપની, એના અનુસંધાને તમારી કંપનીમાં કાર્પેન્ટર નામની પોસ્ટ માટે હું અરજી કરવા માગું છું. તો પહેલા પેરેગ્રાફની અંદર આપણે આટલું લખ્યું. હવે સેકન્ડ પેરેગ્રાફ જે તૈયાર થાય
એની અંદર શું લખવાનું? તો સેકન્ડ પેરેગ્રાફની અંદર હંમેશા યાદ રાખો, સેકન્ડ પેરેગ્રાફ ખૂબ જ અગત્યનો છે, કારણ કે સેકન્ડ પેરેગ્રાફની અંદર તમારે એ સાબિત કરવાનું છે કે તમે આ જોબ માટે ખૂબ જ યોગ્ય વ્યક્તિ છો, ખૂબ જ યોગ્ય ઉમેદવાર છો. તો તમારે અહીંયા તમારી સ્કિલ વિશે, તમારી આવડત વિશે, તમને કઈ કઈ વસ્તુમાં ક્વોલિફિકેશન છે, તમારો અનુભવ શું છે, આ બધી વિગતો વિશે તમારે બીજા પેરેગ્રાફની અંદર લખવાનું છે. મિત્રો, બીજા પેરેગ્રાફમાં તમારે એવું સાબિત કરવાનું છે કે તમે આ જોબ માટે યોગ્ય ઉમેદવાર છો. તો જોઈએ આપણે અહીંયા, આઈ એમ એન આઈટીઆઈ એનસીવીટી સર્ટિફિકેટ હોલ્ડર ઇન ધ કાર્પેન્ટ્રી ટ્રેડ. મતલબ કાર્પેન્ટર ટ્રેડમાં આઈટીઆઈની અંદર એનસીવીટીનું સર્ટિફિકેટ હું ધરાવું છું. આઈ હેવ 3 યર્સ ઓફ એક્સપિરિયન્સ, અને 3 વર્ષનો કાર્પેન્ટરનો અનુભવ પણ છે. આઈ બિલીવ ધેટ માય ક્વોલિફિકેશન્સ એન્ડ એક્સપિરિયન્સ મેચ વિથ યોર રિક્વાયરમેન્ટ. હું એવું માનું છું કે મારી ક્વોલિફિકેશન અને મારો અનુભવ તમારી રિક્વાયરમેન્ટ, તમારી જે જરૂરિયાત છે એ જરૂરિયાત માટે ખૂબ જ યોગ્ય છે. આઈ બિલીવ ધેટ આઈ વિલ બી અ સ્યુટેબલ કેન્ડિડેટ ફોર યોર કંપની. હું એવું માનું છું કે તમારી કંપની માટે હું યોગ્ય ઉમેદવાર સાબિત થઈશ. તો આ બીજો પેરેગ્રાફ આપણે લખ્યો. ત્રીજા પેરેગ્રાફમાં શું દર્શાવવાનું? તો ત્રીજો પેરેગ્રાફ અંતનો પેરેગ્રાફ છે, આ પણ ખૂબ જ અગત્યનો છે. આ પેરેગ્રાફની અંદર તમારે એવું દર્શાવવાનું છે કે આ કવર લેટરની સાથે હું મારું રિઝ્યુમ અટેચ કરું છું, તમે રિઝ્યુમ વાંચજો અને મને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે તમે બોલાવશો એવી મને ખૂબ જ આશા છે. તો અહીંયા તમારે પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવાની આશા વ્યક્ત કરવાની છે. તો અહીંયા આઈ હેવ અટેચ્ડ માય રિઝ્યુમ ફોર યોર રેફરન્સ. મેં તમારી જાણકારી માટે મારું રિઝ્યુમ આની સાથે અટેચ કર્યું છે. કાઇન્ડલી ગીવ મી અ ચાન્સ ફોર ધ પર્સનલ ઇન્ટરવ્યૂ. મને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે એક મોકો આપજો. આવો આશાવાદ અહીંયા રજૂ કરવાનો છે. તો આ રીતે 3 પેરેગ્રાફની અંદર કવર લેટર લખવામાં આવતો હોય છે. 3 પેરેગ્રાફ કમ્પ્લીટ થઈ ગયા પછી શું કરવાનું? તો હવે અહીંયા યોર્સ ફેથફુલી, આપનો આભારી, નીચે તમારું નામ અને આ બંનેની વચ્ચે અહીંયા સિગ્નેચર. યોર્સ ફેથફુલી લખ્યા પછી કોમા કરવું ખાસ જરૂરી છે. અહીંયા યોર્સ ફેથફુલી કર્યા પછી કોમા, પછી સિગ્નેચર અને પછી અહીંયા તમારું નામ. ત્યારબાદ એનક્લોઝર, ENCL લખ્યું છે. આ એનક્લોઝર, એનક્લોઝર એટલે જોડાણ અથવા બિડાણ. મતલબ આ લેટરની સાથે તમે કયા કયા પ્રકારના દસ્તાવેજ મોકલી રહ્યા છો એનું લિસ્ટ અહીંયા લખવાનું થશે. તો એમાં જોઈ શકીએ આપણે 2 વસ્તુ આની સાથે મોકલી રહ્યા છીએ. પહેલું તો રિઝ્યુમ અને બીજા નંબર ઉપર કોપી ઓફ માર્કશીટ એન્ડ અધર નેસેસરી ડોક્યુમેન્ટ્સ. આપણે અહીંયા જે 10મું ધોરણ અને આઈટીઆઈ પાસ કર્યું એની માર્કશીટ અને બીજા કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ જે આની સાથે ખાસ જરૂરી હોય એ એની સાથે જોડ્યા છે. તો આ રીતે કવર લેટર આપણો કમ્પ્લીટ થાય છે. તો મિત્રો, રિઝ્યુમ અને કવર લેટર બંને અહીંયા ખૂબ જ સરસ રીતે, ખૂબ જ સરળ રીતે મેં તમને સમજાવ્યું છે. તમારે તમારું પોતાનું રિઝ્યુમ આ ઉદાહરણ ઉપરથી તૈયાર કરવાનું છે. આ ઉપરાંત હવે તમે તમારા રિઝ્યુમ તૈયાર કરવા માટે અહીંયા ઘણી બધી એપ પણ આપેલી હોય છે, બરાબર. તમે તમારા મોબાઈલ ફોનની અંદરથી આવી એપ ડાઉનલોડ કરી અને તમારું રિઝ્યુમ તમારી જાતે તૈયાર કરી શકો, એકદમ આકર્ષક રિઝ્યુમ તૈયાર કરી શકો. એના માટેની અલગ અલગ લિંક મેં અહીંયા દર્શાવેલી છે. મિત્રો, આ લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઈશ, જેથી કરીને તમે આ લિંક ઉપરથી એપ ડાઉનલોડ કરી શકો. અને એ એપની અંદર ટેમ્પલેટ આપવામાં આવેલા હોય છે, મતલબ એકદમ આકર્ષક રેડીમેડ ટેમ્પલેટ આપેલા હોય. એ ટેમ્પલેટની અંદર તમારે માત્ર તમારી ડિટેલ ભરી દેવાની અને તમે ખૂબ જ આકર્ષક રિઝ્યુમ તમારું તૈયાર કરી શકો. એના માટે આ એપ ઉપયોગમાં આવશે. તો ડિસ્ક્રિપ્શનની અંદર જોઈ શકો છો આપ, આ ડિસ્ક્રિપ્શનમાં આ આપવામાં આવેલી છે બધી લિંક, અને એ લિંક ઉપરથી તમે એપ પણ ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો, આશા રાખું છું આપને આ લેક્ચર ખૂબ જ ઉપયોગી થશે અને આપનું રિઝ્યુમ ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકશો. આભાર.